नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીમાં મધ્ય વિભાગનો 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કે પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચર દરમિયાન વાત કરેલી કે આપણી સંસ્કૃતિ કેવી અદ્વિતીય છે દુનિયાના દેશો કરતા। આપણી સંસ્કૃતિ કઈ રીતે અલગ જુદી તરી આવે છે। આપણા પુરાણમાં જમાનાનો કોઈ ઋષિ મુનિ તે આજના યુગમાં આવે તો પહેરવેશની દ્રષ્ટિએ આપણે એને જુદા લાગશે, પણ આપણામાં કંઈક એવું એને જોવા મળશે કે જે જોઈને એ કહી શકશે કે આ મારા બાળકો છે। આપણે આપણી પુરાણોક્ત સંસ્કૃતિ ये असम ना शंकरदेव
અને માધવદેવ અને નરસિંહ મહેતાએ કરેલું છે આજથી 500 વર્ષ પહેલા. ધન્ય છે કે આ ભારતની આ પુણ્ય ભૂમિ ઉપર જન્મ લઈ જોવા વિવિધતા આવ્યા. ગુજરાતની વાત નહીં, અસમની વાત નહીં, મહારાષ્ટ્રની વાત નહીં, દુર્લભમ ભારતે છે. આ વિવિધતા માં એકતાનું દર્શન કરાવે છે. અમે તેમાં જન્મ વયમાં બધી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત પણ કર્યું છે. આ બાબત આપણી વિવિધતામાં એકતા બતાવે છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આપણને આપણા દેશ પ્રત્યે એક ગર્વ હોવો છે. આપણે ભલે ગમે તે રાજ્યના હોય, ગમે તે ગામના, પણ દેશ પ્રત્યે આપણને એ ગર્વ હોવું જરૂરી છે, અભિમાન હોવું જરૂરી છે. એ આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓને આપણો પાર વિવિધતા વાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. આ દેશની અંદર વિભિન્ન ભાષાઓ આવેલી છે, અપરંપાર વિવિધતાથી ભરેલો આ દેશ છે. અને આ ભૂખંડને આ ભૂમિના આ ભાગને એક દેશ માનવો કે સંસ્કૃતિ, પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ એ સજાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની. આપણી આ ભારતીય સંસ્કૃતિનો વારસો હજારો વર્ષોના પ્રયત્નો પછી આપણને પ્રાપ્ત થયો છે. એ વારસાને જાળવવો એ આપણી જવાબદારી છે. પ્રકૃતિથી ઉપર ઉઠી અને સંસ્કૃતિ તરફ આગળ વધવા, પ્રકૃતિથી નીચે ઉઠીને પૃથ્વી તરફ આગળ વધવાનું છે. આપણે આપણો આ સંસ્કૃતિનો ભવ્ય વારસો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેવી તેવી વાત હોય છે. આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે, માન વધે એવા પ્રયત્નો એ દેશના તમામ નાગરિકના હોવા જરૂરી છે. એ બાબત આ પાઠના માધ્યમ થકી સિદ્ધ થાય છે. નમસ્કાર, ધન્યવાદ.